કે આક્રમમાં એક વખત સ્વરૂપનું જ્ઞાન થયા પછી ઊંચે ચડ્યા પછી પાછો નીચે ઉતરી પડવાનો સંભવ ખરો? નીચે પડવું હોય ત્યારે માથે ના કહેવાય ને આપણાથી, ના પોતાની ઈચ્છા થાય તો. બાકી જો કદી કોઈ પાડી નહીં શકે, બીજી શક્તિ એને પાડી નહીં શકે, સમજ પડે ને? પોતાની ઈચ્છા થાય તો તેને કઈ પાડે, તે ઈચ્છા થાય એવું કહેવાય નહીં ને. પણ છતાં આપણે છૂટ તો રાખવી પડે કે કોઈ પછી મારે કરવું થવું છે, બોલો. આપણે ના કહેવાય ને, ડાક્ટર સાહેબ ના કહેવાય આપણાથી, એવું કોઈ ઈચ્છા જ નથી. એક વખત આત્મા નો આનંદ પ્રાપ્ત થયો, એ સ્વરૂપ ની સ્થિતિ પ્રાપ્ત થયા પછી પછી એ ઈચ્છે તો એ કેવી રીતે નીચે જાય? કે છે જાય જ નહીં નીચે, પણ એ જાણી જોઈને ખોદી નાખવા માંગતો હોય તો ક્યારે પણ ખોદી નાખે. એ ખોદી નાખવાની બુદ્ધિ એને ક્યાંથી આવે? દાદા, પણ એ બુદ્ધિ થી તો એ પરે થાય તો જ એને સ્વરૂપ દર્શન થાય. મારું કહેવાનું છે કે આવું બનતું નથી, 100% બને જ નહીં. પણ છતાં કોઈ કહે છે ભાઈ મારે કરવું છે, બોલો તમે શું કરશો? એક તો મારા માટે રાખ્યો આ, એનો વિચાર છે. વર્તમાન માં જ વર્તે, વર્તમાન જ રહ્યા કરે. જેટલા અમે જ્ઞાન આપી છે ને આ નિરુદય નિરુપના બધા, જેટલા જ્ઞાન છે પરિણામ પામી ગયા, એટલા વર્તમાન માં રહ્યા કરે. કારણ કે ભવિષ્યકાળ નું જ્ઞાન આપ્યું કે વ્યવસ્થિત છે, એટલે વ્યવસ્થિત એને નિરંતર એમને. શાસ્ત્રકારો એ કહ્યું, ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વંચા નહીં, વર્તમાન વર્તે સદા તો જ્ઞાની જગવાય. વર્તમાન માં વર્તે નહીં તો હજી કોઈ જ્ઞાની કહેવાય જ નહીં. એટલે આપણું આ જ્ઞાન છે ને વર્તમાન માં વર્તાવનારું. કેવું છે? નિરંતર વર્તમાન માં. આગળ પાછળ વિચારતું હોય જરૂર નથી. પરિક્રમણ એ તો પાછલી વસ્તુ યાદ કરીને પ્રાયશ્ચિત તો કરવું જ ને, એટલે પાછલું યાદ તો કરવું જ ને. પ્રતિક્રમણ એટલે પાછલું યાદ કરીને પ્રાયશ્ચિત કરવું, એટલે પાછું તો યાદ કરવું પડે ને પ્રતિક્રમણ માં. એ યાદ નથી કરવું પડતું, યાદ કરવું એ પૂતગલ થઈ ગયું કેવાય. શું કહ્યું? પૂતગલ. હા તો દેખાય આપણને, જેને તમે યાદ કરવા માંગો છો એ પરિશ્રમ તમારો છૂટી ગયો અને તમને દેખાય એમ કે આ દોષ થયેલો તો આ દોષ થયેલો. યાદ કરવું પડે તો યાદ કરવાનું રહે જ નહીં આમાં. આ વિજ્ઞાન પછી યાદ કરવાનું કશું રહેતું નથી. યાદગીરી એ શું છે? કોઈ કહે છે કે આ ભાઈને તો બહુ જબરદસ્ત યાદગીરી છે, અને મને છે તે આજનો શું વાર છે તે ખબર નથી, તારીખ શું છે તે ખબર નથી, ક્યાં ગામ કે ઠામ કે એવું કશું મને ખબર. કારણ કે યાદગીરી એ શું છે? યાદગીરી જેમાં જેને છે તે રાગદેશ હોય તેમાં જ યાદગીરી રહે. શું કહ્યું? જેના શાસ્ત્રો ઉપર રાગદેશ બહુ હોય, રાગ હોય તો એ બહુ યાદ રહે. જેને જેમાં રાગ તે યાદ રહે, તો યાદ રહે નહીં. જેના શાસ્ત્રો ઉપર રાગ હોય તેને શાસ્ત્રો બહુ યાદગીરી રહ્યા કરે. એટલે જે અમને તો એવું રાગદેશ રહ્યા નથી એટલે અમને કશું યાદ જ ના હોય. તો અને મારી જોડે તમને બે હોય એટલે તમે તમારી યાદગીરી ભૂલી જાઓ. વાતાવરણ સર. અચ્છા, ગ્રહોમાં આત્મા પર્યટન કરી શકે કે નહીં? આ ગ્રહોમાં આત્મા પર્યટન કરી શકે કે નહીં? આ ગ્રહો બધા છે એ ગ્રહોમાં આત્મા જઈ શકે ખરો? બ્રહ્માંડમાં બધે જ પહોંચી શકે. આત્મા ક્યાં ના પહોંચે? અહંકાર ખરાબ થાય ત્યારે આત્મા સૂક્ષ્મ દેહે ફરી શકે છે, યથેચ છે ફરી શકે. પાછું કેવું? એને જોવાનો વિકલ્પ કરે તો ને, જાણવાનો એ જોવાનો જાણવાનો વિકલ્પ કરે તો ને. વિકલ્પ એને એમ સહેજા સહેજ જાણવા જવાનું કઈ બાકી નહીં રહ્યું. એ તો જાણવા જોવાનો જો કદી વિકલ્પ થાય તો ઉપાધિ થાય. જાણવા જવાનું જાણવા જવાનું કશું બાકી જ નહીં રહ્યું. એનો મૂળ સ્વભાવ ને જાણી ગયા. શું કહ્યું? અને પેલું ઉપનેવ શું બોલો હતા તમે? ઉપનેવા વિનેવા ધોવે એ ત્રિપતિ જાણી ગયા. પછી તો જાણવાનું શું રહે? ઉત્પન્ન થાય છે. ઉપનેવ શું કે છે? ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે, લય થાય છે, સ્થિર છે, ઉત્પન્ન થાય છે, લય થાય છે અને ધ્રુવતામાં છે. જો લય ના થાય તો બીજું ઉત્પન્ન ના થાય.
માટે લય થાય છે પછી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે છતાં લય થાય છે છતાં ધ્રુવતામાં છે, વસ્તુ ધ્રુવ છે. પાછી ઉત્પન્ન લય થયા કરતા હોવા છતાં વસ્તુ ધ્રુવ છે એવું મહાવીર ભગવાન સમજાવવા માટે ત્રિપદીમાં. અને ત્રિપદી તો એવી છે ને કે એ ચોપડવાની, એ પીવાની દવા હતી ત્યારે ચોપડવાની થઈ ગઈ, અને ચોપડવાની હતી એ પી ગયા. શું થયું? ચોપડવાની દવા પી જાય એનું કઈ ફળ આવે ખરું? કઈ ભૂલચૂક થાય તકલીફ થઈ જાય તેનું આ ફળ છે. હવે એમાં કોઈનો દોષ નથી, નહીં સમજણ પડવાથી. શું ઈરાદાપૂર્વક કોઈનો ખરાબ? આપણા આપણા દેશના એટલા સુંદર આચાર્યો છે ને આપણે એ છે કે મહાવીરના આજ્ઞામાં નિરંતર રહેવાની ઈચ્છા દ્વારા જ છે. શું? પણ એ આજ્ઞાની સમજણ ના પડે ત્યારે શું કરે? કાળ દોષે કરીને સમજણનો ફેરફાર થઈ ગયો એમાં એમનો શું દોષ? બાકી નિરંતર એમને મનમાં તો દિલમાં ઈચ્છા જ મહાવીર ભગવાનની ઈચ્છા જ પાડવી છે, એમની આજ્ઞા જ પાડવી છે, એ જ ભાવના. એટલે ગઈ વસ્તુ સોચે નહીં, વાગમ વાંછા નહીં, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની. તમને માણેકલા આગળનો કશું વિચાર આવે છે? હવે નહી મર્યાદા ધર્મ કોઈ નહીં વ્યાકુળતા, કોઈ નહીં વ્યાકુળતા. જુઓ પ્રભુ એટલે આમાં કળી કાળ ને વર્તમાન ની પોતાની પરિણતિ ને અને બધાને સંકલન માં કેવી રીતે મૂકવામાં આવી છે? ઠીક છે, જુઓ પ્રભુ મુજ કર્મ. કાળ દોષ કરી થી થયો નહીં મર્યાદા, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. એ શું કેવા માંગે છે? કાળ દોષ કરી થી થયો એટલે આ દુષ્મ કાળ ને લઈને, દુષ્મ એટલે મહાપરાણ મન, મન ની ક્ષમતા રહી શકે. શું કહ્યું? જબરજસ્ત પ્રયોગ કરે તાર મન ની ક્ષમતા રહે, દુષ્મ જ છે, ક્ષમતા રહે જ નહીં ક્યારેય પણ. શું? એવા કાળમાં કાળ દોષ કરી દે થયો એટલે દુષ્મ કાળ થી કાળ દોષ ઉત્પન્ન થયો. પછી મર્યાદા ધર્મ એટલે જેટલું માણસ ને માનવતા ને માટે જોઈએ મર્યાદા ધર્મ એટલે લિમિટેડ ધર્મ. શું? એ પણ રહ્યો નથી અમારો મર્યાદા ધર્મ, એ ખરાબ થઈ ગયો છે. શું? કોઈ નહીં વ્યાકુળતા, કોઈ કે છે મનમાં એમ નહીં થતું કે મારું શું થશે, એ વ્યાકુળતા નથી. રોય હા હોટલમાં જઈને ખાય છે પીએ છે તો સરભાઈ ને, અને જમવા મજા કરી આવે જરા. શું? એટલે વ્યાકુળતા નથી. જુઓ પ્રભુ મુસ્કર્મ, મારું કર્મ તો જુઓ પ્રભુ એમ કે છે. શું કે મારી દશા તો જુઓ કે છે એમ કરીને આ છેલ્લી એમને બહુ સારામાં સારું એ પશ્ચાતમનું એ મૂક્યું છે, આટલું બહુ સુંદર લખ્યું છે. પેલું વાક્ય કે છે કે હું તો દોષ અનંત નો ભાજન છું કરુણા, અને છેલ્લું એક વાક્ય કે છે કે દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય. શું કે છે? અનંત દોષ નું ભાજન છું એવું મને સમજાય છે સાહેબ, પણ દેખાતો એ કોઈ નથી માટે તરવાનો ઉપાય છે કઈ? કારણ કેમ દેખાતો નથી? કારણ કે પોતાના દોષ ક્યારે દેખાય? કે જગત ને જેમ જેમ નિર્દોષ જોતો જાય તેમ તેમ પોતાના દોષ દેખાતા જાય. જગત ના દોષો કાઢે છે ત્યાં સુધી પોતાનો એક અક્ષર જડે. જેમ તેવી કોઈ કાઢે ખરું? જયારે જગત ના દોષ કાઢે ખરું? કોઈ ના કાઢે નહીં, પોતાના જ નીકળે. બધી પોતાના પારકા દોષ જોવામાં હોશિયાર હોય છે, બઉ એક્સપર્ટ હોય છે. નઈ એક્સપર્ટ નહીં, પારકો દોષ જ ના જોઈએ. પારકો દોષ જુઓ એને અમે નિમિત્ત ને બચકા ભરવાનું સ્થિતિ કહીએ છીએ. ખરે નિમિત્ત ને બચકા ભર્યા છે, એ તો નિમિત્ત છે. એ તને ગારો પડે છે એ તારા કર્મ નો ઉદય છે. તારા કર્મ નો આ ઉદય તારે ભોગવવાનો છે. વચ્ચે એ નિમિત્ત છે, નિમિત્ત ને નિમિત્ત ઉપકારી છે કે ભાઈ તને કર્મ માંથી છૂટો કરવા આવ્યો, ઉપકારી છે. તેને બદલે તું ગારો પડું છું, તું એને બચકા ભરું છું એટલે નિમિત્ત ને બચકા ભર્યા કહેવાય. એટલે આ મહાત્માઓ ડરી ગયેલા કે ના બચકું ભરીશું નહીં કોઈ દાડો. એ કે સર્વધર્માન પરિતજ્ય મામેકમ શરણમ્. એ ભગવાને શા માટે કીધું? ભગવાને કહ્યું, શા માટે કહ્યું કે સર્વધર્માન પરિતજ્ય મામ શરણમ એકમ, મામેકમ શરણમ રજ, મામેકમ શરણમ રજ. હા, એ કેમ કહ્યું ભગવાને? એ જ ખરું કહ્યું ને, એ જ કે છે ને કે કૃષ્ણ ભગવાને એવું કહ્યું, મહાવીર એ કે છે, બધા એ કે છે કે તું સર્વધર્મ નો પરિત્યાગ કર, કે છે
કયા કયા ધર્મ નો સાહેબ? તાર કે છે આ કહેવાતા ધર્મો એ ધર્મ જ નથી. શું છે આ કહેવાતા ધર્મો ને? એ તો નામ ધર્મ છે. શું છે? એ સાચા ધર્મ નથી. તું તારો દેહ ધર્મ નો ત્યાગ કર, મન નો ધર્મ નો ત્યાગ કર, બુદ્ધિ ધર્મ નો ત્યાગ કર. એવું આ દેહ માં જે બધા ધર્મો ત્યાં સ્થાપન કર્યા છે એ ધર્મ ને તું ત્યાગ કર ને મારો આત્મ ધર્મ સ્વીકાર કરે. શું કે છે? સર્વ ધર્મ પરિત્યાગ. શું કે છે? બધા ધર્મ આ જે ધર્મ પાડીએ છીએ તો ધર્મ જ નહી, નહીં તો ધર્મ નું ફળ આપવું જોઈએ. ધર્મ ફળ શું? ત્યાં કઈ ઘેર કોઈ દાડો ક્લેશ ના થાય. શું થાય? તો આ તો મહિનામાં એકાદ ફેરો થતો છે? નહીં થતો એ લોકો ને એકાદ લગભગ રોજ થતો. મામા કે છે લગભગ રોજ થતો હોય. મામા કે છે લગભગ રોજ થતો હોય. રોજ થતો હોય કાકોનું જ ચાલે છે. અને કે છે અમે ધર્મ પાડ્યો એટલે ધર્મ તો એનું નામ થાય કે ધર્મ થઈને પરિણામે ક્લેશ ના થાય, બીજું કઈ નહીં. ક્લેશ ના થાય જો આપણે ભગવાન ના દર્શન કરીએ. અને ક્લેશ થાય તો આપણે ભગવાન ને કહીએ કે ભગવાન જો તમે તીર્થંકર ભગવાન હો, ભલે તમારી છબી હશે, ચિત્રપટ હશે, પણ જો તમને તમારા દર્શન કરવાથી જો મારો ક્લેશ ના થતો, ભલે મને ખાવાનું નહીં મળશે ચાલશે, બીજું મને નહીં ચાલે, પણ મારો ક્લેશ ના થાય તો હું તમારા દર્શન કરવા આવવાનો નથી. શું કહ્યું? કારણ તમારામાં શક્તિ નથી કે કહો તો હું મૂર્ખ છું. તેમજ મને કહી દો, જો મને કહી દો તો હું સીધો થઈ જઉં. ભગવાન નું દર્શન થાય તો મૂર્ખ ક્યાંથી રહે? મૂર્ખ ને ભગવાન નું દર્શન કેમ થાય? ભગવાન ના દર્શન કરે મૂર્ખ ક્યાંથી હોય? ને મૂર્ખ ને જો ભગવાન ના દર્શન થાય તો મૂર્ખ કેવી રીતે? આપણે આ દર્શન કરે છે અને ક્લેશ થાય છે એનું શું કારણ? ભગવાન નો દોષ છે માં. જો ભગવાન શિવશંકર ભગવાન ભલે માનેલો છે. શું છે? જેમ જગતે માનેલું છે તું આ માનેલું છે. જગત ને સત્ય માનો છો એ આ પણ સત્ય છે. જગત કલ્પિત છે એવું આ કલ્પિત છે, પણ છતાં તીર્થંકર છે, માનેલો તીર્થંકર. કેવું? અને તેની પાસે શાસન દેવાનો અધિકાર છે. સાચો દર્શન તો ઈશ્વરો કરો. એક જૈન આયા છે, સાહેબ રોજ દર્શન કરવા દેવું સાહેબ, મારો કકડાટ નથી મળતો, ચિંતા મળતી નથી, દર્શન ખુદા કર્યા નથી. મને કહે છે દર્શન કરું છું ને, મેં જો દર્શન કરવા દઉં છું બૂટ બહાર કાઢું છું ને, મારે ચંપલ પહેરી ફરું છું, ચંપલ બહાર કાઢું છું ને, દર્શન કરે તો મારી ચંપલ યાદ રહે છે ને? હા, એ તો લોક લઈ જાય એટલે મને યાદ રહે છે. ભગવાન ને ચંપલ માં ત્યાં ફેર શું રાખ્યો? પછી સીધી તો ભગવાન હદે સાથે મારે શું કરવું? આવે ચંપલ લોક લઈ જાય તો તારે એમ કેજે, હે ચંપલ હું ભગવાન ના દર્શન કરવા જઉં છું, તારે રહેવું હોય તો રહેજે અને જવું હોય તો હમણાં જ જા. શું કહ્યું? પણ હું દર્શન કરવા આવું તો તારે રહેવું હોય તો રહેજે, ના રહેવું તો મને કઈ તારી ફિકર નથી. પણ દર્શન કરીને આઈને પછી જો હોય તો પહેરજે, ના હોય તો કઈ નહીં. નહી તો નહીં હોય તો શું કરવાનો? તો માટે આવું બોલીને જજે. શું કહ્યું? નહીં તો ના હોય શું ઉપાય કરવાનો? તો અને અમે તો ભગવાન કોઈ વાંચતો તો વર્ષો તો આવડી અડી વાળું જતો. શું સમજો છો? આવો આવો ચોખ્ખો માસ નહીં મળે વર્લ્ડ માં. શું કહેતો તો? આવો કરેક્ટ માસ વર્લ્ડ માં નહીં મળે. તારે કે તમારી અંદર જ વાસો કરી ભગવાન ને કેમ ટકાવી શકે? તમે ટકાવી શકો છો? હવે મને ખુશી થી ટકાવી શકો, માગવું જ જોઈએ, મને અમારે આપવું જ જોઈએ, પણ તમારી ચોખ્ખાઈ હોય.